સૂર્યનારાયણ સ્વયં બોલ્યા છે, તમારે ઘેર જે ઘનશ્યામ છે એ તમારા ભાઈ, એ જ સ્વયં ભગવાન છે, એ અક્ષરધામના અધિપતિ છે અને અમારા સર્વના નિયંતા છે, અમે ભરાવા પગ ભરીએ એટલે અમે એની આજ્ઞામાં અખંડ રહીએ છીએ, એને રાજી કરશો ને તો અમે બધા દેવો રાજી જ છીએ, એટલે બધા દેવોને તમારે રાજી નહીં કરવા પડે, એક તમારા ભાઈ ઘનશ્યામને રાજી કરી લ્યો, આપણે પણ ભગવાનને જ પ્રસન્ન કરવા, ભગવાન પ્રસન્ન થઈ જાય તો બધા જ દેવો રાજી, પીયું જીરા જીપે રે રાજી પિયર સાસરું, આ જગતની અંદર એમ કહેવાય થળિયું હાથમાં હોય ડાળું ભલન ડોલ્યા કરે, એક ઘરવાળા વશ હોય તો બીજા બધાય ન હોય તો વાંધો નહીં એમ કહેવાય છે ને, એટલે બાયુની કહેવત છે આ, થળિયું હાથમાં હોય ડાળું ભલન ડોલ્યા કરે, એમ પુરુષોત્તમ નારાયણને વશ કરીએ તો બીજા બધાય તો વશ છે, મૂળિયામાં પાણી નાખવું, પાંદડા ઉપર પાણી નાખવાથી કાંઈ ઝાડ લીલા ન થાય, મૂળિયામાં પાણી રેડ્યા જ કરવું એટલે ઓટોમેટિક આખું ઝાડ લીલું જ થઈ જાય, મૂળિયા સમાન ભગવાન છે, આ ભગવાને આપણને એ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એક ભગવાનને આપણે રાજી કરી લઈએ એટલે બધા દેવો એની આજ્ઞામાં વશ વર્તે છે, એટલે એ તો રાજી થઈ જ જશે, એમ કહેવાય છે કે શિવ બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આ બધા ભગવાનની આજ્ઞામાં રહે છે, ભગવાનની આજ્ઞા બહાર પગ મૂકતા નથી, ભગવાને જેટલું કીધું એટલું જ કરે, સૂર્યનારાયણને આજ્ઞા કરી સવારે ઉગવાનું સાંજે આથમવાનું, એમાં ક્યાંય ખામી આવવા દે છે, આપણને ભગવાને જેમ કીધું એમ આપણે ના કરી શકીએ, પણ દેવો ભગવાનની આજ્ઞામાં રહે છે, સૂર્યનારાયણને ક્યારેય એમ ચૂક આજ રવિવારની રજા રાખવી છે, ક્યારેય રજા રાખે, સૂર્યનારાયણ ટાઈમો ટાઈમ આવી જ જાય, એમ થાય કે આજ બહુ માથું દુખે છે ને તો આજ રજા રાખવી જવું જ નથી, એમ ક્યારેય નથી કર્યું, ભગવાનની આપેલી જોબ બરાબર કરે છે, એ આકાશની અંદર આપણે કેટલા ફોક્સ શરૂ કરીએ ત્યારે પ્રકાશ પડે, એ પ્રકાશ ભગવાનને મૂકેલો સૂર્યનારાયણમાં છે, સૂર્યનારાયણનો મૂકેલો બહારનો પ્રકાશ જુઓ, સૂર્ય આથમી જાય એટલે તરત કેવું અંધારું થઈ જાય છે, આકાશની અંદર જોઈએ તો ભગવાનની કેવી કળા છે, ક્યાંય દોવડા નથી થાંભલા નથી તોય ઓટોમેટિક પ્રકાશ આવે, પવન આવે આપણે કેટલા વાયર લાંબા કરવા પડે ત્યારે પ્રકાશ ને પવન બે આવે, આ ભગવાનનો મૂકેલો પ્રકાશ ને ભગવાનનો મૂકેલો પવન ઓટોમેટિક ઉપરથી આવ્યા જ કરે ને દેખાય નહીં પાછું કાંઈ, કાગ કવિએ લખ્યું આબના થાંભલા હે રોજ ઉભા રહે ને વાયુનો વીંજણો રોજ હાલે, ઉદયને અસ્તના દોરડાયું પરે નટ બની રોજ રવિરાજ નાચે, ઉગુ નાથમુ દરરોજ સૂર્યનારાયણ નૃત્ય કર્યા જ કરે આકાશની અંદર, એવી ભગવાનની કળાના દર્શન કરીએ ને તો સૃષ્ટિની અંદર તો ભગવાન કેવા છે, ભગવાનની આપણી અક્કલ કામ ન કરે એવી ભગવાનની અક્કલ છે, ભગવાનમાં એવી કળા છે, એક કવિએ લખ્યું ખુદા હે ખરાદી અકલ ઉસમે જ્યાદી વો આદિ અનાદિ કરતા કહાયા પવન આગ પાની રૂ માટી મિલાના રુદન કી નિશાની છે આદમ બનાયા દિયા કાન નાસા ચશમ કા તમાસા મુરાદમ કહે સહી કરકો દેખો ખુદાને કિયા હે સો અકલ મેં ના આયા, ભગવાને કર્યું છે એ આપણી અક્કલમાં આવે એમ નથી, એવું ભગવાનનું કામ છે, આમ જોવો ને તો સૃષ્ટિની રચના ભગવાનની, ખૂણે ખૂણે ઝાડ માણસ બધામાં દ્રષ્ટિ નાખો ને તો ભગવાનની કળાના દર્શન થાય છે, એનું જ મૂકેલું બધું છે આખી સૃષ્ટિ, એક પણ ભગવાનથી અજાણ્યું નથી, આખી પૃથ્વી ભગવાને બનાવી તો માટી કેટલી લાવવી પડી છે એ ખાલી આપણે અનુમાન કરીએ, એક કૂવો ગાળવો હોય તો એક ટ્રેક્ટરના ટ્રેક્ટર માટી નીકળી જતી હોય તો આખી પૃથ્વી ઉપર માટી કેટલી જોઈએ છે, પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી
થશે સહુના હિસાબો ચૂકવે એ શેઠિયો કેવો હશે ઈ ભગવાન બધાના હિસાબ એક સાથે ચૂકતે કરે છે કઈ આજ આના ને કાલ બીજાના એમ નહીં એક સાથે ભગવાન બધાનું કરે છે ને એમાંય આ સૃષ્ટિની અંદર ભગવાને માણસની અંદર કેવી કરામત કરી એક પણ ભૂલ કાઢી ન જઈએ આપણે ભગવાનની ભગવાન તમે આમ કેમ કર્યું જે કર્યું એ બધું બરાબર ભગવાને કર્યું તોય માણસ કોઈટ કાઢે આમ નહીં ને આમ કર્યું હોત ને ભગવાને તો બહુ સારું હતું એમ ઘણી વાર કહેતા હોય ને જો ભગવાને પાપણું કેવી આપી ક્યાંક આમ પડવાનું થાય એટલે તરત દરવાજો બંધ થઈ જાય પણ જો માથાના વાળ વધે એમ પાપણના વાળ વધ્યા હોત તો ન્યાય ચોટલા લેવા પડત આ ભગવાનની કરામત કેવું કેમિકલ વાપર્યું હશે તો વાળ વધતા નથી ઈ ભગવાનની કળાના દર્શન કરો અને આ પ્રકૃતિની અંદર ભગવાને આપણે જે કાંઈ નાખીએ તે ઉગી જાય એ ભગવાનની કેવી કરામત ચણા વહેવા હોય એ ચણાની અંદર એક એક દાણાને ભગવાન જબલું પહેરાવીને મોકલે સમજ્યા એક એક દાણાને જબલું પહેરાવેલું વળી જેમ જેમ દાણો વધે એમ જબલું મોટું થાય એવી ભગવાનની કરામત એટલે કીધું પ્રભુ તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી એવા પુરુષોત્તમ નારાયણ રામ ફળ સીતા ફળ મારા વાલા એ બનાવ્યા રામ ફળ સીતા ફળ મારા વાલા એ બનાવ્યા દાડમના દાણા તો ગોઠવી જો વાલાજીએ કર્યું એવું કરી તો જો સીતાફળ કેવા બનાવ્યા એવા કોઈથી બને ગમે એવા કારીગર હોય તો એવી ગોઠવણી કોઈથી ન થાય એકવાર દાડમ ફોલી નાખો પછી જેવું ભગવાને ગોઠવું હતું એવું કોઈ અત્યાર સુધી ગોઠવી દીધું કોઈથી ગોઠવાય જ નહીં આ ભગવાનની કળા આવા પુરુષોત્તમ નારાયણે સૃષ્ટિ બનાવી જુદી જુદી અદલની સૃષ્ટિ બનાવી એમાં આવા દેવોને ભગવાને મૂકી દીધા હૌ હૌની હૌ જોબ બજાવે છે ભગવાનનું કામ બધા જ નીતિથી કરે છે એટલે ભગવાનને આપણે નમસ્કાર કરીએ ભગવાનનું પૂજન કરીએ ભગવાનને પ્રાર્થના કરીએ બધાયનું આવી જાય સંસ્કૃતમાં એક શ્લોક છે આકાશાત પતિતમ તોયમ સાગરમ પ્રતિ ગચ્છતિ આકાશાત પતિતમ તોયમ સાગરમ પ્રતિ ગચ્છતિ આકાશાત પતિતમ તોયમ સાગરમ પ્રતિ ગચ્છતિ આકાશાત પતિતમ તોયમ સાગરમ પડેલું પાણી સમુદ્ર તરફ જાય નદીમાંથી સમુદ્રમાં જાય એમ સર્વદેવને કરેલા નમસ્કાર ભગવાન તરફ પહોંચી જ જાય છે
રામ પ્રતાપ ભાઈ ને સૂર્યનારાયણ સ્વયં સમજાવે છે, તમારા ભાઈ પુરુષોત્તમ નારાયણ છે, એને રાજી કરી લ્યો, અમે બધા દેવો રાજી જ છીએ. સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવામાં કાંઈ આપણે બાકી રાખવું નહીં. અને કાર્તિક સ્વામી પાછા મોરલા ઉપર બેઠેલા જોઈ, આ બધો પરિવાર હોય તો આપણે બરાબર માનની કે હવે શંકર હાચા. મહારાજ એમ કહે કે આ શંકર છે કેમ મનાય? મહારાજ કે અમારા સાધુ બધા શંકર જ છે, દર્શન કરી લ્યો. હેબલ બાપુને એમ ચૂક લાગતું નથી, પણ મહારાજ કહે છે એટલે હવે માનવું પડશે ને. મહારાજ કે પરિવાર જો, જે પરિવાર જે હામું જોયું ત્યાં તો એક એક સાધુ શિવ રૂપે દેખાણા, એક એક સાધુમાં શંકરના દર્શન હેબલ બાપુને ભગવાને કરાવ્યા છે. અને પછી મહારાજ કે હેબલ બાપુ હવેથી તમારે આ નિયમ એવું રાખવાનું, આ સચ્ચિદાનંદ સ્વામી તમારે શંકર સમાન માનીને એના દર્શન રોજ કરીને પાણી પી લેવાનું. આ સચ્ચિદાનંદ સ્વામીમાં તમારે એકમાં એવો ભાવ રાખવાનો. આમ આ 60,000 વાલ્ખિલ્ય ઋષિ સૂર્યનારાયણના ઉપાસક હતા, એની સાથે આવેલા આજુબાજુમાં પાછે પગે ફરે. ઓ સૂર્યનારાયણનો રથ જેમ જેમ ચાલે ને એમાં વાલ્ખિલ્ય ઋષિઓ અંગૂઠા જેવડા જ હોય, એનું સ્વરૂપ અંગૂઠા જેવડું. 60,000 સૂર્યનારાયણ જે દિશા બાજુ જાય તો એ પાછે પગે સ્તુતિ કરતા 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 જાય છે. નાના નાના રથના પૈડાની જેટલી ગતિ વધે એમ એ ઋષિઓ ગતિમાન થાય. આપણે એવું સમજવાનું કે આ 60,000 ઋષિઓને સૂર્યનારાયણની ઉપાસના હતી, કેમ કે એ પુરુષોત્તમ નારાયણને ઓળખતા નથી. જો સ્વામિનારાયણ ભગવાનની એવી પાછે પગે સ્તુતિ કરી હોય તો, ભગવાનની આવી સ્તુતિ કરી હોય તો અક્ષરધામ મળી જાય કે નહીં? પણ ઓળખવામાં હજી બાકી રહી ગયું હતું, હજી સૂર્યનારાયણ સુધી જ પહોંચ્યા હતા. તો આપણામાં આપણું મોટામાં મોટું જો જમા પાસું હોય તો સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની આપણને ઓળખાણ થઈ ગઈ, આ વાલ્કિલ્ય ઋષિને ન થઈને આપણને થઈ ગઈ, એ મોટામાં મોટી વાત જો કોઈ હોય તો પુરુષોત્તમ નારાયણનો સાથે આપણો સંબંધ થઈ ગયો. આ બધા વાલ્કિલ્ય ઋષિઓએ ભગવાનની સ્તુતિ કરી. ઘનશ્યામ કે તમને જોઈને હું બહુ રાજી થયો છું, એમ કહીને ગોમતી ગાયનું દૂધ બધા ઋષિને સૂર્યનારાયણને ભગવાને પાયું છે. પછી બધા ઋષિ રજા લઈ નારાયણ સરોવર તરફ ગયા છે. રથમાં બેસી રાત્રે એવું તેજ થયું, આખા ગામમાં સૂર્યનું તેજ પહેલાણું છે. અને સૂર્યનારાયણ નારાયણ સરોવરે જઈને અદ્રશ્ય થયા છે. આવી ભગવાનની પાવનકારી મંગલમય કથા છે. એક એક ચરિત્ર છે એ આપણે એની અંદરથી આપણને કાંઈ ને કાંઈ લેવા જેવું તો મળી જ રહે. ઉપાસના શુદ્ધ કરવી, આ આપણને આ ચરિત્ર ઉપરથી બોધપાઠ મળે છે. ઉપાસના આપણે પુરુષોત્તમ નારાયણની એવી રાખવી કે પુરુષોત્તમ નારાયણ ઉપાસનાથી રાજી છે. સર્વોપરી ઉપાસના જેટલી દ્રઢ હશે એટલું કલ્યાણ નજીક છે, કલ્યાણમાં કોઈ ખામી નહીં રહે. ભજન ભક્તિમાં જ થોડું ઘણું ઓછું થાય, પણ ભગવાનમાં નિષ્ઠા ઉપાસના દ્રઢ રાખવી તો ભગવાનનો રાજીપો અતિશય છે. ત્યાર પછી હવે એક લીલા આવે છે કે ભૂતો પાસે ભગવાને કેરી વીણાવી હતી, એવી લીલા આવે છે. ભગવાન બધા પાસે કામ કરાવે, એક એક લીલાની અંદર ભગવાને બધાનું કલ્યાણ કરવું જ હોય એટલે ભગવાન ક્યાંક ની ક્યાંક સેવા કરાવી નહીં કલ્યાણ કરાવે. તો એવી છપૈયાની અંદર ભગવાને લીલા કરેલી. છપૈયા પુર પાવન છે ને મોક્ષ તણું તે ધામ, વાસ કર્યો જ્યાં વાલ મે હેજી અવતારી પૂર્ણ કામ. ધર્મ દુરંદર બોલિયા ને સુણો રામ શરણજી પવિત્ર, નિર્માળ મનથી સાંભળો હેજી પુનિત પ્રગટ ચરિત્ર. ભગવાનનું ચરિત્ર નિર્મળ મનથી સાંભળજો એમ કીધું.
अंतर निर्मल थई जाय तो भगवान नजीक आवी जाय। एकवार मोटा भाईनी साथे भगवाने पट भेरुनी रमत करी, रमत रेमा पट भेरु एटले बे तड़ा पड़वाना, एटले बे विभाग करवाना। मोटा भाईनो एक बाजु ग्रुप हतु ने घनश्यामनो ग्रुप हतु, થોડાક મિત્રો ઘનશ્યામ બાજુ રહ્યા, થોડાક મિત્રો મોટાભાઈ બાજુ રહ્યા, બે તડા પડ્યા વેણી માધવ પ્રાગ વગેરે રામ પ્રતાપભાઈ બાજુ રહ્યા, અને માધવ શરણ આદિ જે બીજા મિત્રો હતા એ ઘનશ્યામની બાજુમાં પક્ષ માર્યા। એવી રીતની રમત રમે છે ને, સામ સામા વાદ વિવાદ થઈ ગયો રમતા રમતા, રમતમાં ને રમતમાં વાદ વિવાદ થઈ જાય ને, એમ છું કોણ જીતે ને કોણ હારે એવી આપણે રમત રમવી છે, કઈ રમત રમશું? તો ઘનશ્યામ કે સાંભળો, વિશ્રામ મામાને વાડીમાં આંબો એવો છે ને એવી હાંખું આવી છે, કેરી હાંખની કેરી બહુ મીઠી, સીધે સીધી આંબે પાકે, ઉતાર્યા પછી પકાવી એના કરતા આંબે ને આંબે પાકી હોય ને એ કેરી મીઠી, તો એ કેરી લેવા વહેલા જે પહોંચી જાય ને, જે વહેલા કેરી લઈ આવે એ જીત્યા, અને પાછળ રહી જાય એ હાર્યા। આ રમત આપણે રમવાની છે। મોટા ભાઈને એમ છું હું પહેલાં લઈ આવું, ઘનશ્યામ તો નાના રહ્યા ને, હું પહેલાં પહોંચી જાઉં। ઘનશ્યામ ઉઈ જાય ને પછી હૂતા મૂકીને કેરી બધી વીણી આવી છે, આવો ઈરાદો, આપણને એમ થાય કે હું એના કરતાં આમ કરી લઉં, ત્યારે આપણે પાછળ જ રહી જઈએ। જીવનની અંદર ભગવાન, ભગવાનને આગળ રાખીએ, ભગવાન તમે જેમ કરો એમ સખાને વહેલા જગાડી લઉં, વહેલા ઉઠીને કેરી લઈ આવું, આમ વિચાર કરવા માંડ્યા ઘનશ્યામને હરાવી જ દેવા છે, ભગવાન પાસે હારીને રાજી ન થવું, ભગવાનની પાસે જીતી અને હારીને રાજી થવું, જીતીને રાજી ન થવું, ભલે ઘનશ્યામ જીતે હું હારી જઈશ એમ કીધું હોત તો ઘનશ્યામ એને જીતાડત સામેથી, પણ રામ પ્રતાપભાઈને મનમાં આમ ચ્યું એટલે ઘનશ્યામે બધાને ઊંઘ એવી મૂકી દીધી, એવી ઊંઘ મૂકી દીધી, ઘસ ઘસાટ સુઈ રહ્યા હવાર સુધી, કોઈ હલ્યા જ નહીં। લ્યો આ તો આપણે સવારમાં જાગીએ છીએ ને, એ ભગવાનની પરમ કૃપા છે, આપણે જેટલા વાગે જાગવું હોય એટલા વાગે ભગવાન આપણને ઓટોમેટિક જગાડી જ દે છે, જો સુવડાવી દીધા હોય તો કેટલું મોડું થઈ જાય ને, પણ ભગવાન કૃપા કરીને જગાડે છે। ભગવાન કે આપણે જ બારોબાર કામ પતાવવું છે, આપણે કાંઈ મહેનત કરવી નથી। નારાયણ સરોવરને કાંઠે એક પીપળો હતો, એ પીપળામાં હજારો ભૂત રહેતા હતા, એ ભૂતો બધાને ઘનશ્યામે કીધું સંકલ્પ દ્વારા, ભગવાને સંકલ્પ કર્યો મનોમન કે નારાયણ સરોવરના પુત્રો અત્રે ઉપસ્થિત થાય, આમ જ્યાં ઘનશ્યામ બોલ્યા ત્યાં તો બધા ભૂતના ટોળે ને ટોળા આવવા જ માંડ્યા, આવવા જ માંડ્યા। આજ ભૂતો બધા ભાગ્યશાળી બની ગયા, ઘનશ્યામની કૃપા વર્ષી હો, ભગવાને બોલાવ્યા, સેવા તો બધા સિંધે પણ સિંધનારા કોણ છે એ આપણને એમ થઈ જાય કે મને કોણે સેવા સિંધી, ત્યારે આપણા હૃદયની અંદર આનંદ થાય ને। સામાન્ય કોક સિંધે તોય જુદું હોય, પણ આ તો સ્વયં ભગવાને સેવા સિંધી। ભગવાને એમ કીધું સાંભળો ભૂતો સાંભળો, અત્યાર સુધી મેં તમને કોઈ દી સેવા સોંપી નથી, પણ આજ તમારા નસીબ ખુલી ગયા, આજ મને એમ છું કે આ ભૂતોનું મારે કલ્યાણ કરવું છે, આજે એને સેવા કરાવીને કલ્યાણ કરાવવું છે। ભગવાન કે આ વિશ્રામ મામાની વાડીમાં સાંખો વીણવા જવાનું છે, કેરી આંબેથી બધી હાંખો વીણી આવો, ત્યારે બધાય ભૂતો કે હા જેવી તમારી આજ્ઞા, એમ કરીને ટોપલા લઈ લઈને જે ગયા ને બધાય, ભૂતને કામ કરતા વાર ન લાગ્યો, તરત બહુ કામ કરતા હોય ને ગણાય નો એમ કે આ ભૂત જેવા છે, બહુ કામ ફગાવી જ નાખે, બે ત્રણ માણસોનું એક કર નાખતા હોય, એટલે ઉપમા એવી દેવાય એમ, ભૂતોને કરવું કંઈક વાર નહીં, ટોપલા ને ટોપલા ભરી દીધા ને મોટા ઢગલા કરી દીધા, અને બધી કેરી વીણાઈ ગઈ ને હજી બધા વીણતા હતા ને થોડીક ઢગલા કરતા હતા ને, ત્યાં રામ પ્રતાપભાઈ જઈ ગયા, ઘનશ્યામ તો પાછા હુઈ ગયા હતા, આ કામ આ બરોબર ચાલુ છે, કોન્ટ્રાક્ટર રાખી લીધો હતો, ભાગીદારી ધંધો, એટલે ઘનશ્યામ તો સુઈ ગયેલા જોયા ને, તો રામ પ્રતાપભાઈ રાજી થયા કે હા ઘનશ્યામ હજી હુતા છે, વાંધો નહીં, હાલો બધા મિત્રોને ધીમે ધીમે જગાડી, ધીમે ધીમે પગલા ભરતા ભરતા બહાર નીકળી ગયા, ઘનશ્યામ બધું જાણે છે,
જ્યાં આંબા નીચે જાવા જાય છે ત્યાં તો અંધારામાં ભૂતના ટોળે ને ટોળા દેખાણા, કોઈ ભડકા થાય ને હાડપિંજર થાય ને આવું જોયું ને, દૂરથી જોયું ત્યાં તો આગેથી અવાજ કર્યો ભૂતોએ, કોણ છે ઈ, નજીક આવશો નહીં, અમે ભૂતો છીએ. ત્યાં તો બધાયના એવો ત્રાસ થયો, એવો ત્રાસ થયો, ભાગ્યા છે કાંઈ, જે ભાગ્યા ને મુઠ્યું વાળીને તે વૈશ્રામ મામાના ઘરમાં ઘરી ગયા. બાજુમાં ઘર હતું જેના આંબે ચોરી કરવા લેવા ગયા ને એને જ ઘરે ગયા. ત્યારે વૈશ્રામ મામા કે આમ કેમ અચાનક દોડાદોડ? ત્યાં રામ પ્રતાપભાઈ ને બધા મિત્રો કે આજ તો તમારી આંબે ચોરી કરવા ગયા હતા, પણ ત્યાં તો ભૂતો કેટલા છે પાછળ છે, એટલે અમે માંડ અહીંયા પહોંચ્યા છીએ. વૈશ્રામ મામા કે ભૂતો ત્યાં રહે જ છે, ગયા નહીં થારું છું, નહીં તર તમારું ભક્ષણ કરી જાત, આંખો ને તમારે શું કરવી હતી, ભૂત ખાઈ જાત તમને. માંડ માંડ ઘેર પહોંચ્યા ને ઘેરે આવ્યા ને ત્યાં આમ શ્વાસ ચડી ગયો. સ્વયં શેષ નારાયણનો અવતાર કહેવાય જે રામ પ્રતાપભાઈ, એને કોઈ દી ભૂતની બીક લાગે? પણ ભગવાનને બીવરાવવા હોય તો એના જ હાથમાં છે ને, ભગવાનને બીવરાવવા હોય ગમે એને બીવરાવી દે, એના હાથમાં બધું છે, એને જેમ કરવું એમ થાય. જ્યાં ઘેર પહોંચ્યા ત્યાં ઘનશ્યામ ભૂતો એરે વાતો કરતા હતા, ટોળા ભગવાન ભૂતો પાસે ઊભા હતા. ભગવાન ભૂતોને એમ કહે છે કે તમે આજ અમારું કામ કરી દીધું ને, એટલે તમે સેવા કરી દીધી ને, એટલે અમે બહુ રાજી થયા છીએ, માગો તમારે શું જોઈ. ભૂતો કે અમને ક્યાંય ખાવા પીવાનું મળતું નથી, બહુ દુઃખી છીએ, ભૂત પ્રેત બહુ દુઃખી હોય, કેમ કે જ્યારથી દેહનો ત્યાગ કર્યો હોય ભૂત કોણ થાય એ જ પહેલાં ખબર જ છે આપણને, જેને વાસના રહી જાય ને એને ભૂત કહેવાય. કોઈને ગાય ભૂત ન થાય, કોઈને ભેંસ ભૂત ન થાય, કોઈને બળદ ભૂત ન થાય, માણસ જ થાય. વાસના રહી જાય, એ વાસનિક જીવ ભટકે એને ભૂત પ્રેત કહેવાય. શરીર વગેરેનો આત્મા ભટક્યા કરે, પછી ગમે એને પ્રવેશ કરે, એ બદ્ધ થઈ જાય જીવ, જ્યાં ત્યાં ભટકવાનું એને ફાવી જાય, પછી એને મોક્ષનો માર્ગ જડે જ નહીં. અને એ ભૂત પ્રેતનો ગળું કેવું હોય, સોયના નાકા જેટલું હાકડું ગળું હોય, 12 કોષની તરસ હોય, મર્યા હોય ત્યારથી પાણી મળ્યું જ ન હોય, એટલે જેનામ આવે ને એના પાણી પાણી જ કરે, પાણી જ માગે, પાણીની અંદર હોય ને તો એને પાણી ન મળે, કેમ કે વરુણદેવની ચોકી હોય. જળના દેવતા વરુણદેવ છે, કુવા વાવ તળાવ નદી સરોવર બધી જગ્યાએ વરુણદેવની ચોકી ભૂત પ્રેતને નડે, એટલે ક્યાંય પવિત્ર પાણી તો એને પીવા મળે જ નહીં, એટલે તરસ્યા બહુ હોય એમ, એટલે પાણી વગેરે રહી ન શકે. એ ભૂત પ્રેતોને એમ છું કે ભગવાન રાજી ત્યાં છે, ખાવા પીવાનું સુખ માગી લઈ, ભગવાનને કે અમને ખાવા પીવાનું મળતું નથી, બહુ કષ્ટ છે, અમારું દુઃખ ટાળો. ઘનશ્યામ કે અમારી સેવા કરી દીધી ને, આ 10-10 આંખોની કેરી તમને આપી જાઓ, એક એકને 10-10 કેરી ભગવાને આપી દીધી આંખની, અને લઈને બધાય ગયા છે નારાયણ સરોવર જન્મસ્થાન. ભગવાને પછી એમ કીધું કે ઘનશ્યામ તમે અમને ખાવાનું તો આપ્યું, પણ પાણી ક્યાંય મળતું નથી. ભગવાન કહે તમારે આટલી જગ્યાએ પાણી પીવાની છૂટી, એક જન્મ સ્થાનકનો કૂવો, એક નારાયણ સરોવર, ભૂતિયો કૂવો, બહેરી કૂવો, ખાપા સરોવર, ગૌઘાટ, વિશ્વામિત્રી નદી, આટલી જગ્યાએ અમારું પ્રસાદીના સ્થાનોમાં તમારે પાણી પીવાની છૂટી ભગવાને એને આપી દીધી, નહીતર ભૂત પ્રેતને કે પાણી જ ન મળે. પણ ભગવાનની સેવાનું ફળ મળી ગયું, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, સેવા કરે અને મળે મીઠા મેવા. એટલે આ સંપ્રદાયના પાયા સેવા ઉપર ઊભા છે, જેણે જેણે સેવા કરી એની ઉપર ભગવાનને મોટા સંતો બહુ રાજી થાય. ભગવાને પાણી પીવાની છૂટી આપી છે. ભગવાન કે હવે આજ પછી એક નિયમ લઈ લો, કોઈને વળગવા નહીં જવાનું તમારે, કોઈને વળગવાનું નહીં, કોઈને હેરાન નહીં કરવાના, કોઈ વસ્તુનો કોઈનો વાડીમાં ક્યાંય બગાડ નહીં કરવાનો. અને આ આંબેથી આખો વીણી વીણીને ખાધા કરજો, એ આંબે તમે રહ્યો છો ને ત્યાં. આમ બધું વાતું કરીને મોટાભાઈએ બધું સાંભળ્યું, એટલે મોટાભાઈને આશ્ચર્ય થઈ ગયું, અરે આ ઘનશ્યામને તો ભૂત પણ વશ વર્તે છે, ભૂત પણ એ કે એમ જ કરે છે. લ્યો આમ ઘનશ્યામનો મહિમા મોટાભાઈએ જાણ્યો છે. ભાઈ કંઈક હવે તો તમે પૂછો,
ઘનશ્યામ કે હવે પૂછો કોણ જીત્યું ને કોણ હાર્યું. ઘનશ્યામ કે હવે કયો. મોટા ભાઈ કે હવે ક્યાં કહેવાની જરૂર છે, તમે જીત્યા ને, તમે જીતી ગયા, તો પછી હાર્યું કોણ? કે અમે હાર્યા. બસ ઘનશ્યામે આ રીતે હાર ને જીત થઈ, પણ ઘનશ્યામે વાદ વિવાદ છોડી દીધો. મિત્રોને, મોટા ભાઈને, બધાને સાથે રાખીને સાંખો બધાને હેપી કેરી આપી છે બધાને વેચીને. પછી ભગવાન જેમાં છે, મોટા ભાઈને બધાને ખૂબ આનંદ થઈ ગયો છે. આવા નિત્ય ભગવાન ચરિત્ર કરે છે અને ભક્તજનોને સુખ આપે છે. નિત્ય નિત્ય નવીન લીલા છે. ત્યાર પછીની એક લીલા રામશરણજીને અવધ પ્રસાદજી મહારાજ સંભળાવી રહ્યા છે. વળી એક સમયે શ્રીરંગ નિજ સખાલય ઉછરંગ રામ સાગર શરણજી. એક વખત ઘનશ્યામ રામ સાગરમાં સ્નાન કરવા માટે ગયા છે. મિત્રોની સાથે નાવા ગયા ત્યાં બે અસુરો આવ્યા. અસુરો એવા ક્રોધી, એવા વિરોધી, પૂર્વના વેરી હતા. ભગવાનને મારવા માટે આવ્યા છે. વિચાર કર્યો છે કેવી રીતે મારવા. બે એવો વેશ ધારણ કર્યો, બાળક બની ગયા છે. જળમાં ભગવાનની સાથે નાવા લાગ્યા છે. નાતા નાતા ભગવાને અંતર્યામીપણે જાણ્યું છે, છતાં ભગવાન એની સાથે જળ ક્રીડા કરે છે, રમે છે, મિત્ર મંડળને રમાડે છે, અતિ આનંદ પમાડે છે. અસુરોએ વિચાર કર્યો કે હવે આ ઘનશ્યામને મારીને ખુડદો કાઢી નાખવો છે. એવું નક્કી કર્યું બે અસુરોએ. બાળકના સ્વરૂપમાંથી અસુરો, મૂળ અસુરો ઘનશ્યામની નજીક આવ્યા છે. બાળક બનતા બનતા બની સખાઓ બધાને ભગવાને ઇશારો કરીને કહી દીધું, દૂર વયા જાઓ, હવે તમે બહાર નીકળી જાઓ, અમે એકલા નહીં છીએ. હું કામ કીધું? બે અસુરો નજીક આવ્યા ને. ભગવાન કે હું તો મારું ગમે એમ કરી લઈશ, પણ આ મિત્રોનું કેમ થશે? ત્યારે અસુરો કે આવો ઘનશ્યામજી, આપણે રમીએ, આપણે આપણે અરસપરસ રમીએ. એમ કહીને અસુરોએ જે ડૂબકી મારીને દુષ્ટ બુદ્ધિએ ભગવાન ઉપર એવો જુલમ કર્યો, ડૂબકી મારીને ઘનશ્યામનો એક એક ચરણ પકડી લીધો. બેય બેય ભગવાનના ચરણ પકડી લીધા ને ભગવાન તરપડિયા કાવા માંડ્યા. ભગવાન અંદર ને અંદર ડૂબવા માંડ્યા છે. આવી ભગવાને લીલા કરી, માંડ્યા ખેંચવા, માંડ્યા ભગવાનના ચરણ ખેંચવા. ભગવાન કે એ વેણીરામ, વેણીરામ, અમને મગરે જાયલો. મગર બની ગયા બે, બાળકમાંથી મગર બની તળિયે વયા ગયા ને ભગવાનના પગ પકડે ને ખેંચે. ભગવાન કે અમારા ચરણ પકડ્યા, છોડાવો છોડાવો, એમ ભગવાન ખાલી લીલા કરે છે. આપણે એમ માનીએ ભગવાનના ચરણ જે પકડે એ પરમ પદને પામી જાય. ભગવાનના ભક્તો તો મોક્ષની ઈચ્છાથી ચરણ પકડે, પણ આ દુષ્ટ બુદ્ધિ અસુરોએ તો મારવા માટે ચરણ પકડ્યા હતા. ભગવાનના ચરણારવિંદનો કેટલો મહિમા છે. ગંગાજીને વામનજીનો ખાલી ચરણનો અંગૂઠો અડ્યો તો પતિત પાવની ગંગા પાવન બની ગઈ. હજી પૂજાય છે. આપણે ગંગાજીમાં સ્નાન કરવા જઈએ ને લોટી લઈ આવીએ છીએ. મહિમા કેમ વધ્યો? ભગવાનના ચરણનો સ્પર્શ થયો એટલે ગંગાજી પાવન બની ગઈ. શિલા એક પથ્થરની પડી હતી, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનો ચરણ અડ્યો ત્યાં તો શિલામાંથી અહલ્યા બની જાય. આ ભગવાનના ચરણનો પ્રતાપ. તુલસી જે વૃંદા કહેવાય, એને સમજીને ભગવાનના ચરણમાં વાસ માંગ્યો છે કે હે ભગવાન, મને તમારા ચરણમાં રાખજો. એટલે ભગવાનના ચરણમાં તુલસી અખંડ વાસ કરીને રહે છે. એવા ભગવાનના ચરણારવિંદ સૌને સુખકારી છે, પાવનકારી છે. તો હરિસ્મૃતિની અંદર ચરણારવિંદનો બહુ મહિમા લખ્યો છે. એવા ચરણ સદા સુખકારી સુખકારી, એવા ચરણ સદા સુખકારી. ગાન કરો.
चरणारविंद सुखदायक छे, जेने जेने भगवान ना चरणारविंद नो आश्रो कर्यो, भगवान ना चरण नो स्पर्श कर्यो, ई पावन बनी गया छे। ई पावनकारी चरणारविंद आज असुरोए बन्ने पकड़ा छे, एवा जोरदार पकड़ा, भगवान ने छूटवा देता नथी। ई मगर बनी असुरो आव्या छे, पण धन्य भाग्यशाली बनी गया, भगवान ना चरण पकड़ा छे, मारवा आव्या हता ने तारवानुं काम करी गया छे। पकड़ाने मारवा माटे पकड़ाने तोय भगवान एने तारवानो संकल्प कर्यो छे, भगवाने तोय एने मोक्ष आप्यो छे, एवा भगवान पुरुषोत्तम नारायण दयाळु छे। बन्ने चरण भगवान ना खेचे छे, बधा मित्रों ने बीक लागी छे, घरे घनश्याम डूबवा लाग्या, बधा मित्रों राड्यो पाड़े छे। एज वक्ते श्रीहरिए एक पग पाणी माथी जोटो मारी जे ऊंचो कर्यो, ते एक असुर पानी माथी आकाश में चढ़ो, ते बमतो 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 सुरवाळ गामना बगीचा में पड़ो। सुरवाळ नामनो छपैया बाजू एक गाम से, पानी माथी आमा आमा करीन भगवाने चरणे करीन ऊंचो करीन फगायवो, ते सुरवाळ गामना बगीचा में जईने पड़ो। एक असुर पड़तानी साथे ज मृत्यु ने शरण थई गयो छे, पण भगवान ना चरण नो स्पर्श थयो एटले पुरुषोत्तम नारायणे एने कल्याण करी दीधुं छे। भगवान के जाणे अजाणे पण अमारा चरण ने जे अडे, चरण नो जेने स्पर्श थई जाय, कल्याण लीधा वगर रे। पूतना पण भगवान ने मारवा आवी हती, तोय श्रीकृष्ण भगवान एने दिव्य गति आपी हती। भगवान एवा छे, जाणे अजाणे एने आपणे संभाळीए ने तोय भगवान आपणने भूलता नथी। हवे बीजो डाबो चरण पकड़ो तो ने ई असुर हजी वळगेलो आमना चरण ने पकड़ी। आनी उपरथी आपणे एवुं समजू, भगवानना चरणी मुकता नथी, आपणे मुकाय भगवानना चरण। भगवानना चरण केवा छे, निर्भय चरण छे नाथना, सेवो श्रद्धाए संत सेवो श्रद्धाए संत, अवर उपाय अड़गा करी समझो सार सिद्धांत, समझो सार सिद्धांत, हे जी एवा निर्भय चरण छे नाथना। एवा भगवान ना निर्भय चरणारविंद छे, डाबे चरणे वळगेलो असुर एनું મૃત્યુ નજીક હતું, પાણીમાં તરતા તરતા જે ભગવાને ઈ દાબા ચરણનો ભગવાને ઊંચો કરીને છલાંગ મારીને ઉછાળ્યો છે આકાશ માર્ગે, અસુર બમતો બમતો ઘણીવાર આકાશમાં ફર્યો છે અને નરેચા ગામમાં કલ્યાણ સાગર સરોવરમાં જઈને પડ્યો છે, ઉત્તર કાંઠા ઉપર જઈને બપાંગ દઈને પડ્યો અને પડતાની ભેગો જ મૃત્યુ પામી ગયો છે, પણ તરત મૂળ વેશમાં આવી ગયો છે, પોતાનું જે મૂળ વેશ પર્વત જેવો સ્વરૂપ ધારણ કરી ભગવાનની પાસે હાથ જોડીને ઊભો રહ્યો અને ભગવાને એનો મોક્ષ આપ્યો છે। બધાના હૃદયમાં એમ થઈ ગયું, ઓહો ભગવાન ઘનશ્યામનું કેવું દિવ્ય ઐશ્વર્ય છે, બધા ધ્રુજી ગયા છે આવો અસુર જોઈને। એ જ વખતે આકાશમાં દેવો આવ્યા છે, આ ચરિત્ર જોયા કરે છે, દેવો તો લાઈવ પ્રસારણ એને હોય જ, એને બધું ત્યાં બેઠા બેઠા દેખાતું જ હોય, જોયા કરે છે ભગવાનનું આ ચરિત્ર, આકાશમાં બેઠા બેઠા વિમાનો લઈને બધા જોવે છે ભગવાનનું આ કાર્ય જોઈને અસુરોને આનંદ થયો છે। બધા અસુરોએ નંદનવનના પુષ્પના ટોપલા ભરી ભરીને લાવ્યા હતા ને એ પુષ્પની વૃષ્ટિ ભગવાનની ઉપર કરી દીધી છે। આવ્યા અમર વ્યોમે તે વાર કરે દુંદુ બીનાદ પુષ્પ રૂડાવે
આજ પુરુષોત્તમ નારાયણે પૃથ્વી ઉપર એક બે અસુર નો મોક્ષ ગતિ આપીને પૃથ્વી ઉપર બહાર હળવો કર્યો. ભગવાન નું કાર્ય જોઈને બધા દેવોને બહુ આનંદ થયો છે. આવી દિવ્ય લીલા તો ભગવાનની દરરોજ સપૈયામાં બન્યા જ કરે છે. વાત વાતમાં આવી લીલા બની જાય કઈ ખબર ન પડે. આખું સાગર પુષ્પથી ભરાઈ જાય આટલા પુષ્પ ઉડાડ્યા દેવોએ. એવી લીલા લહેર કરી દીધી ભગવાન મિત્રોની સાથે રમતા રમતા નાચતા કૂદતા ઘનશ્યામ ઘેર આવ્યા છે. બે અસુરને ભગવાને ઉલાળી નાખ્યા એ વાત મિત્રોએ માતા પિતા આગળ કરી છે. માતા પિતા સાંભળીને પરમ આનંદ પામ્યા છે. આજ અમારા ઘનશ્યામે એક અલૌકિક કાર્ય કર્યું છે. ચપૈયા વાસીએ આ બધાએ વાત જાણી એ પણ બધા રાજી થયા છે કે વાહ વાહ ઘનશ્યામ, ધન્ય છે તમારી લીલા. દરરોજ ભગવાન આવી બાળ લીલા કરે ને ચપૈયા વાસીઓને આનંદ આપે છે. બાળ લીલા કરે ભાત ભાત જો ઈ રાજી થાય માનની. બાળ લીલા મારયા સહુ મોહી બદ્રીનાથ જીવે છે જોઈ. છપૈયા વાસીને આનંદ પમાડે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે. બસ ભગવાનને એક જ તાન છે કે મારા સ્વરૂપમાં બધાને ડૂબાડવા છે. બધાને ભગવાન પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી રહ્યા છે. એક પછી એક લીલાના માધ્યમથી ભગવાન બધાને ખેંચે છે. ભગવાન જાણે લોહ ચુંબકનો પહાડ ન હોય, ભગવાન સમક્ષ બધા ખેંચાયા જ કરે છે. એવી ભગવાનની મરમાળી મૂર્તિ છે. જે જે દર્શન કરે છે એને ભગવાન આનંદ પમાડે છે અને એની લીલામાં બધા સ્નાન કર્યા જ કરે છે. ધન્ય ભાગ્યશાળી છે જેને ચપૈયામાં જન્મ મળ્યો છે. એક એક ગામના રજકણ એ ચપૈયાની રજકણ એવી પાવનકારી છે કે જ્યાં પાવનકારી પગલીઓ ભગવાને પાડી છે. દેવો દરરોજ માથે ચડાવવા માટે આવે, નારાયણ સરોવરમાં ડૂબકી લગાવવા માટે આવે. આપણે પણ માનસ સ્નાન કર્યા કરવું. અહીંયા બેઠા બેઠા હો માનસ યાત્રા આપણે ચપૈયાની કરી લઈએ. પૈસાનો ખર્ચો થાય ત્યારે ચપૈયા જવાય ને પાછા પૈસા હોય તો સમય ન હોય ને સમય હોય તો શરીર સારું ન હોય. આ બધું જોઈ આ બધું હોય તો પાછું જવા દે એમ ન હોય. આમ ક્યાંક તો હોય જ ને, ક્યાંક નડે તો મનથી તો કોઈ ના પાડે. મનથી આપણે ચપૈયા પહોંચી જવું. ઘનશ્યામ જ્યાં જાય ત્યાં આપણે પાછળ પાછળ યાત્રા કરી લઈએ.
સ્નાન કરી લઈએ અને એક એક સ્થાનના દર્શન કરી લઈએ તો આપણને મનથી કરેલું પ્રત્યક્ષ કર્યા બરોબર ફળ મળી જાય. ત્યાર પછી હવે અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે હે રામ શરણજી, એક દિવસનો સમય છે અને મોટા ભાઈએ ઘનશ્યામને કામ બતાવ્યું. નાના ભાઈને મોટા ભાઈ કામ બતાવે ને, કામ બતાવ્યું કે નારાયણ સરોવરને કાંઠે દક્ષિણમાં એક મંગલ આહિર રહેતો હતો. મંગલ આહિરનું ઘર હતું અને એ મંગલ આહિર અને એનો ભાઈ છીટન આહિર, આ બે ભાઈ હતા. ધર્મદેવની ગાયો દોવા માટે ગૌશાળામાં નેહડામાં ગાયું બાંધેલી હતી ને, એ બે ભાઈ ગાયું દોતા હોય ને દૂધ ઘેરે આપી જાય. પણ રામ પ્રતાપભાઈ મોટા ભાઈએ શું કીધું, ઘનશ્યામ બે આહિરો ગાય દોવે છે ને ત્યાં તમારે જવાનું છે, દૂધનું ધ્યાન રાખવાનું, પાછું દોવાઈ જાય ત્યારે અહીં પહોંચાડવાની વ્યવસ્થા કરવી, આવું કામ સોંપ્યું. ઘનશ્યામ તો ગયા, ગાયો બે આહિરો દોવે છે ને દોઈ દોઈ ને ગાયું બહુ જાજી ને નાના વાસણમાં દોવે ને પછી મોટા વાસણમાં ઠલવે. આ બાજુ ઓલા દોઈ દોઈ નાખે ને આ બાજુ ઘનશ્યામ બાજુ બેઠા બેઠા દૂધ મીંડ્યા પીવા, પીવાનું કામ ચાલુ કર્યું. જ્યાં પીવે ને એટલું પાછું ઓછું થઈ જાય ને બાજુમાં નારાયણ સરોવર પાણી ભરી ભરીને નાખે, જેટલું પીવે એટલું પાણી નાખી દે સામે એટલે દૂધ ઓછું જ ન થાય, એક જ હરકું દૂધ રહી ને એટલે પાણી નાખતા. પેલા અત્યારે હવે કઈ ચોખ્ખું દૂધ આવે છે કે, પાણી વાળું જ થઈ ગયું ને, જ્યાં જોઈ ત્યાં પાણી વાળું દૂધ જ જોવા મળે. એમ નામ તો ચોખ્ખું દૂધ તો ભેંસ આપે છે, માણસ ન આપે, ભેંસ ચોખ્ખું આપે અને પછી માણાના હાથમાં જાય ને પછી ભેળસેળ થાય, માણા બધું કરે. જો એક મતવી હતી ને દરરોજ દૂધ વેચવા જાય, નદી આડી આવે, દરરોજ દૂધ વેચવા જાય, નદી આડી આવે ને તે અડધું બોગણું ભરવે ને તે આખું ભરીને જાય, નદીમાં જ પાણી નાખી દે, આખું ભરીને દૂધ વેચવા જાય ને દૂધ વેચતા વેચતા જેટલા પૈસા પૈસા બચ્યા એની એક નથડી ઘડાવી હોનાની, એ હોના નથડી પહેરીને વળી દૂધ વેચવા જાય. પાણીમાં બહુ પાણી આવેલું તો નથડી એમાં પડી ગઈ, આ કાંઠે તો ઓલે કાંઠે જતા પાણીમાં નથડી પડી ગઈ, ત્યારે મતવી શું બોલી, દૂધનું દૂધ માને પાણીનું પાણી, દૂધનું હતું એ રહ્યું પાણીનું ગયું, પાણીને પૈસા બસાવ્યા હતા ને એ વૈયા ગયા. એટલે ગોવિંદ રામે એક સપો સાખી લખી, હકથી લઈએ ને હકથી દઈએ અને હકનું હજમ થાય, અણહકનો એક આનો આવે તો ઉલટી બરકત જાય, ઉલટી બરકત જાય તે કમાણી, દૂધનું દૂધ માને પાણીનું પાણી, કહે ગોવિંદ રામ હકેથી લઈએ ને હકેથી દઈએ. હકનું ઘરમાં રહી જાય ને અણહકનું એ વયુ જાય, ગમે ત્યાં ખબરે ન પડે ને જતું રહે, એટલે હકથી લેવું. પણ આ બાયુને પહેલાં બહુ ટેવ, દૂધનું વેચવા જાય કા પેલા ભરવાડને પેલા દૂધવાળાને દૂધ દેવા જાય, ગમે ત્યાં જ પાણી નાખી દે, ખબરે ન પડવા દે, એવા પાકા બાયુને બધું આવડે જ બહુ. એક બાયુની વાત નીકળી હતી, એક બાઈની વાત કહી દઉં. એક બા ચાનાલી જતી હતી, વરઘોડો જતો હોય ને એ વરઘોડાની અંદર બાયુ ગીતો ગાતા ગાતા જતા હતા, તે ખાહું ને વહુ બે હતા. બાયુ નજર એને જે વસ્તુ ગમતી હોય એની ઉપર જ હોય, રસ્તા ઉપર નીકળે તોય. તે હોવે શું કીધું એને સાસુને, એક મોટો પોદળો પડ્યો હતો રસ્તામાં, વરઘોડો આવ્યો જાય ને બાજુમાં પોદળો આવ્યો, એટલે ગીત ગાતા ગાતા સાથે સાથે એને સાસુને હોવે કીધું, બાઈજી સામી રે શેરીમાં મોટો પોદળો, બાઈજી સામી રે શેરીમાં મોટો પોદળો, કેમ કરી લે વો ઈ મારે મારે પોદળો. હોવે કીધું એ
સમજી ગયા એને પણ ગીતની સાથે સાથે જોડી દીધું કે પર તું કરો ને કુંડાળો વચ્ચે ખોડો ને સાટી કુ બળતા લે શુપો દડો પર તું કરો ને કુંડાળો વચ્ચે ખોડો ને સાટી કુ બળતા લે શુપો દડો લ્યો બાયુ રિઝર્વેશન કઢાવેલું હોય એમાં પોદળાનું રિઝર્વેશન એવું બુકિંગ કરેલું હોય ને એ પોદળાનું કોઈ અડે જ નહીં ગમે એટલા નીકળે ને તોય કોઈ અડે જ નહીં એડવાન્સ બુકિંગ હોય વળતા લઈ લેશું એટલે આમ બાયુને આવી ટેવ હોય એમ ગમે એમ કરીને પણ જે વસ્તુ જોતી હોય લીધા વગર રે નહીં એટલે ભગવાને શું કીધું હખણા રેજો તો ધામમાં લઈ જશું હરખા રેજો એમ હખણા રેજો એટલે નિયમમાં રેજો તો ધામમાં લઈ જશું આડાવળા જરાય થશો તો ધામ નહીં મળે એવું નથી અક્ષરધામ સોંગું મહાતપેતે મળવાનું મોંઘું અણ હકનું ક્યાંક લીધું હોય ક્યાંક ચોરી કરીને લીધું હોય ને કોક પાસે પડાવીને લઈ લીધું હોય ને મકર કરીને લઈ લીધું હોય મકર એટલે ખબર પડે મકર એટલે શું બહુ સારી વસ્તુ છો આ કેટલી લીધું હે તમે આ બહુ સારું છો એમ બે ત્રણ વાર કહે થામા વાળા એમ કે તો તમારે જોઈશ કે એમ તો કઈ નહીં પણ આમ તો બહુ સારું છે એમ વારે વારે કહે ને એટલે થામા વાળા દઈ દે એટલે મકર કર્યું કહેવાય એમે ન લેવાય કોઈનું એટલે હખણા રહેવું એની એક વાત કરું જો બે ત્રણ બાઈઓ હતો ને એ વાતું કરે કે હું એક કે હું સોમવાર રહું એક કે હું બુધવાર રહું બધા વાતો કરે એક બાઈ કઈ બોલી નહીં કે તું શું વાર રે કે તું શું રે તે કે હું હકણી રહું હકણા રે ધામમાં લઈ જાય ઓ ભગવાન એક કીડીને અમેરિકા જવું હતું પણ હવે વિઝા કેટલે વાર જવા કીડીને વિઝા મળે માણાને માંડ માંડ મળે એટલે કીડીને અમેરિકા જવાની બહુ તાલ આવેલી પણ કીડી કોકને ચટકો ભરે ને પછી આમ હાથ ઉપર બેસી જાય તો કોઈ લઈ જાય કીડીને અમેરિકા જવું હોય ને તો નાસ્તાના ડબ્બામાં બેસી જવાય એટલે અમેરિકા પહોંચી જાય કીડી હકણી રે ને તો એ પણ ચટકો ન ભરે ને સાની માની બેસી જાય ને તો એને મળી જાય હો એમ આપણે સત્સંગમાં હરખા રહેશું નિયમમાં રહીને ભગવાનનું ભજન કરશું તો પ્રભુજી ધામમાં લઈ જશે એવા જીવન પ્રાણ ભગવાન મળ્યા છે એટલે આપણે તો એવું ખુમારી રાખીને ભગવાનનું ભજન કરી લેવું ખુમારીવાળા થવું હો ભગવાનની ખુમારી રાખવી એ કુમારીવાળા થઈને ભગવાનનું ભજન કરી લેવું આ તો વાત આવી એટલે કરી બાકી તમે તો બધા કુમારીવાળા જ છો ઢીલા પોસા થવું નહીં ભક્તિ માર્ગની અંદર તો ભગવાન ગાયું દોરાવાઈ ગયા પાણી વચ્ચે ભગવાન નાખવા માંડ્યા પાણી એટલું નાખ્યું કે દૂધની અંદર પાણી આવ્યું એટલે ભાભીને દહીં મેળવવાની ચુંતે હવાર ચૂત દહીં જામ્યું નહીં પાણીમાં દહીં જામે કે ભાભીને એમ છું ક્યાંક ફેરફાર થયો છે દરરોજ દૂધ આવે એવું આ જ દૂધ નથી ભાભી સમજી ગયા અને ભાભી કે કીધું પ્રથમ જેવું દૂધ નથી મળતું નક્કી લાગે છે પાણી ભળતું નક્કી આમાં પાણી નાખ્યું હોય એવું લાગે છે સુવાસીની ભાભીએ કીધું ભાઈજી આનું કારણ શું તમને ખબર છે પહેલાં દૂધ સારું આવતું હતું ને હવે કેમ જામતું નથી સુવાસીની ભાભીને ભાભીએ ભક્તિ માતાને પૂછ્યું ભક્તિ માતા કે કંઈ ખબર નહીં ત્યારે સુવાસીની કે હું કહું મને વ્યામ પડે જે દિવસથી ઘનશ્યામ ગાયું દોરાવા જાય છે ને ત્યારથી દૂધ આવું જ આવે છે મને વેમ પડે છે ઘનશ્યામે ક્યાંક આમાં આડાવળું કરે છે એટલે મને એમ થાય છે કે પાણી અંદર રેડી દેતા હશે પાણી હોય તો જ દૂધ ન જામે નહીતર દૂધ જામી જ જાય એટલે ભક્તિ માતાએ ઘનશ્યામને બોલાવ્યા છે કે બેટા ઘનશ્યામ અહીંયા આવો તો ઘનશ્યામ એકદમ માતાજીએ બોલાવ્યા એટલે દોડ્યા છે ઘનશ્યામ કે હા માતાજી ત્યારે કીધું ઘનશ્યામ તમે દૂધની અંદર પાણી રેડો છો
ઘનશ્યામ કે અમે કઈ એમ કરતા નથી, આ ભાભી નું કામ હશે. ઉલાળીને નાખ્યું, અમે કઈ પાણી નાખતા નથી, આ ભાભી જ કરતા હોય બધું. ભાભી ઉપર ગયું. ઘણી વખત આપણી માથે ક્યાંક આવે તો આપણે નાખી દઈએ ને કોકની ઉપર, પરબારાય નમઃ, સીધે સીધું બીજા ઉપર. એટલે સુવાસીની ભાભી ઉપર નાખ્યું છે ઘનશ્યામ. એમ કહે છે, ત્યારે સુવાસીની બાઈ આવ્યા, દૂધા તણા આવીને બતાવ્યા. હો ત્યારે સુવાસીની બાઈ દૂધ આપતી હોય ભેંસ હોય ને, એનું ઘાટું દૂધ હોય ને, આ બાકડી નું નથી એટલે એવું ક્યાંથી હોય, એમ કહીને ઘનશ્યામ એમ કહી દીધું. ત્યાં મંગલ આહિર આવ્યો. મંગલ આહિર ને કીધું, દૂધ કેમ આવું, આ શું થાય છે? મંગલ આહિર કે, મને તો કઈ ખબર નથી, હું તો દોઈ દોઈ ના વાસણમાં નાખું છું ને ઘનશ્યામ સંભાળે છે. ઘનશ્યામ પી જાય છે, ખબર છે કે એ મને ખબર નથી કે દૂધમાં પાણી દેખાય છે. ભગવાન બાજુમાં બેઠા છે ને મંગલ આહિર ને પૂછે છે ને, ભાભી સાંભળે છો ભગવાન, મારો વાલીડો બેઠા છે પાસ, મંદ મંદ કરે હરિહાસ. ભગવાન બાજુમાં બેઠા બેઠા સાંભળતા સાંભળતા મંદ મંદ આડો હાથ રાખીને હસે છે. મહારાજ હસે છે કે એમ કે છે કે, માળો આહિર હમણાં પોલ ઉગાડી ન કરે થારું, કહી દે નહીં થારું, એમ ભગવાન હસતા જાય છે. ને એટલામાં ખબર પડી ગઈ કે બધા ધંધા ઘનશ્યામના છે. બધાને ખબર પડી ગઈ, ભક્તિ માતાએ જાણ્યું છે, ઉરા ભાઈનું કામ છે આ જરૂર. ભક્તિ માતાને ખબર પડી ગઈ, પ્રેમવતી તો કહે ઘનશ્યામ, તમે શું કરવા કરો છો આમ. ભક્તિ માતા કે, ઘનશ્યામ આમ હું કામ કરો છો? દૂધ આપીએ હંમેશા અમે, આજ વિશેષ લઈ જમો તમે. હે ઘનશ્યામ, દરરોજ તમને દૂધ જમવા આપીએ છીએ, તો તમે આમ કેમ કરો છો? વાલો ઘનશ્યામ એમ કહે છે, ભાભી રોજ દૂધ તમે આપો છો, જે દિવસે દૂધ નહીં આપો ત્યારે હું ત્યાં જઈને પી આવે, જે દી દૂધ નહીં આપો તે દિવસે હું મંગલ આહિર ગાય દોતો હોય ત્યાં જઈને પીવા જઈશ ગૌશાળામાં. ભાભી બોલ્યા, ઘનશ્યામભાઈ રોજ તમને દૂધ આપીશ, પણ તમે પાણી નાખવાનું બંધ કરો, તમે તારે જોઈ એટલું દૂધ પીજો, પણ આજ પછી પાણી નહીં નાખવું, આવું નિયમ લઈ લો.
ત્યારે ઘનશ્યામ કે ભાભી તમે હાથમાં જળ લ્યો પેલા, કે નિત્ય હું ઘનશ્યામ ને દૂધ પાઈશ, કોઈ દી નહીં ભૂલું, પછી હું પાણી લઉં. લ્યો ઘનશ્યામે ધામે પાણી પેલા લેવરાયું, પેલા તમે નિયમ લઈ લ્યો, મને કોઈ દી ભૂલવાનું નહીં દૂધ દેવાનું, જે દી ભૂલી જાઉં તે દી હું ત્યાં જઈશ. ત્યારે સુવાસીની ભાભીએ જળ હાથમાં લીધું છે અને એમ કીધું છે કે આજ પછી હું તમને ક્યારેય નહીં ભૂલું. એવું કહીને મૂક્યું છે જળ, તેને જોઈને હસ્યા છે અકળ. જળ મૂક્યું છે અને ઘનશ્યામ ભાભીની સામું જોઈને મંદ મંદ હસ્યા છે કે હવે ક્યારેય ઘનશ્યામ કે તમે જળ મૂક્યું તો હું મૂકું છું, આજ પછી કોઈ દી પાણી દૂધમાં હું નહીં નાખું. બસ અક્ષરાધિપતિએ આવી મનુષ્યાકૃતિ કરી છે. નર નાટક ધારણ કરીને માતા પિતા ભાઈ ભોજાઈને ભગવાન સુખિયા કરી રહ્યા છે. નિજ સેવકના ભગવાન કષ્ટ કાપે છે અને સુખ આપે છે એવી પુરુષોત્તમ નારાયણની પાવનકારી લીલા. એક એક લીલાની અંદરથી ભગવાન આર્દ બતાવતા જાય છે અને આપણા જીવાત્માને પાવન કરતા જાય છે. ભૂમાનંદ સ્વામીએ નિત્ય નવી ને નવી લીલા લખી છે કે આપણે ક્યારેય ન સાંભળી હોય. ત્યાર પછી એક લીલા આપણે સાંભળીએ, વળી અસુર એક ભગવાનને મારવા માટે આવે છે. વળી એક સમે ઘનશ્યામ સખા લઈને ચાલ્યા સુખધામ. સખાને ગળીએ દૂર મૂકે છે. આપણે મનથી ભગવાનના સખા બની જાઓ તો ભગવાન આપણને સાથે જ રાખશે. મને કરીને ભગવાનના સખા બનાય, ભગવાનના ભાભી ઘડીક બની જવાય, બધું જ બનાય. જે પાત્ર આવે એ આપણે રોલ ભજવવાનો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચખા ત્વમેવ. ભગવાન આપણા સખા પણ બનીને સુખ આપે. જેને જે જીવાત્માને જે સુખ જોતું હોય તે ભગવાન પોતાનામાંથી આપે છે. નારાયણ સરોવર એ ભગવાન કરવા ગયા સુંદર સ્નાન.